આજે દુઃખ સાથે કહેવું પડે છે જે ભાજપનો મતદાર હતો એ ગરીબ બની ગયો સાડા ત્રણ કરોડ થી વધારે એક વર્ષ પહેલાનો આંકડો છે ગુજરાતમાં ત્રણ લાખ બાળકો કુપોષિત છે હું એટલા માટે આપને કહી રહ્યો છું મિત્રો કે આ હકીકત છે આંકડાઓમાં છતાંય ભાજપ જુઓ તમે કાજુ બદામ પિસ્તા એના નેતાઓ ખાતા હોય એના નેતાઓ બંગલામાં એના નેતાઓ ગાડીઓમાં ફરે એના નેતાઓ ભ્રષ્ટાચાર કરે અને એક ઘટના મિત્રો મને જે હચ બચાવી નાખે છે આ ચોંટતું નથી ને બરોબર ચાલે એમના તો નથી બતાવતો એટલે એટલે મારે એક જે ઘટના છે એ આપણે બહુ જ કહેવાની છે મિત્રો અને ઈ એટલા માટે કહેવાની છે કે સુરતની ઘટના છે સુરતમાં એક બાળકની સાથે અધિકારી છે જે આચાર્ય છે એ યોન શોષણ કરે છે શિક્ષક અને આચાર્ય અને તમે વિચાર કરજો એ બાળક ભાગે છે અમારે હું જ્યારે બોલું છું ત્યારે મારું લોહી ઉકળી જાય છે આ હું એટલા માટે ભાજપના એક એક કાર્યકર્તાને એક એક પેજ પ્રમુખને કહું છું કે તમે હું કઈ રીતે પાપના ભાગીદાર થઈએ જે જે વ્યક્તિઓ ભાજપને મત આપ્યા છે અથવા તો ભાજપ માટે મહેનત કરે છે અથવા તો સદસ્યતા અભિયાન કરે છે એ લોકો કઈ રીતે પાપના ભાગીદાર છે એની હું વાત કરી રહ્યો છું મેં પણ એક સમયે ભાજપને મત આપ્યા છે એટલે હું પાપનો ભાગીદાર છું એનો પ્રાશ્ચિત કરી રહ્યો છું અત્યારે હું હવે એ બાળક છે એ બાળક ભાગે છે એને પકડે છે અને એની સાથે દુષ્ દુર્વ્યવહાર કરે છે બરોબર એ બાળક એના મમ્મી પપ્પાને કહે છે મમ્મી પપ્પા ગરીબ હોય છે આજે ગરીબનો બાળક હોવું અને ગરીબ હોવું અને આપણે ગરીબ હોઈએ એટલે બધા લોકો આપણા બાળક સાથે આવું કરે તો કેવું લોહી ઉકળે ગરીબ હો ગુનો જ હવે સાંભળજો ત્રણ મહિના સુધી આ બાળકના પપ્પા પરિવારજન ભાજપના એક એક નેતા સુધી વિડીયો બતાવીને અપીલ કરી કે મારા બાળકને આ આચાર્ય આ શિક્ષકો છે એ મારા બાળક સાથે અઘટિત કૃત્ય કરે છે આ વિડીયો જ પુરાવા જ કોઈ બોલતું નથી પછી છેલ્લે આમ આદમી પાર્ટીને ફોન કરે છે અજાણ્યા નંબર થી અને કે છે કે આ પેન પડ્યું છે પેન ડ્રાઈવમાં એથી એ જયારે વિડીયો જોવે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ત્યારે લોહી ઉકળી જાય છે ત્રણ મહિના થયા કોઈ પગલા લેવાયા નથી એફઆઈઆર પણ નથી થઈ વિડીયોમાં દેખાય છે આજે મારે એમ કેવું છે ભાજપના નેતાનો દીકરો હોત અને એની સાથે કોઈ આચાર્ય આવું કરત તો શું કરત તમે કોઈ આઈએસ કે આઈપીએસ ના દીકરા હોત અને એની સાથે જો આવું આચાર્ય કરત તો તમે શું કરત

એની પાસે પ્રાઇવેટના પૈસા નથી એટલે શિક્ષણ સમિતિની જે શાળાઓ છે ભાજપની સરકારી શાળાઓ એમાં મોકલે છે અને એમાં એ શાળામાં એ બાળકના વિડીયો બનાવે છે એની સાથે દુષ્કૃત્ય કરવામાં આવે છે અને છતાંય પગલાં નથી લેવાતા અને ભાજપ વાળા એને બચાવે છે આ તો સાહેબ દ્રૌપદીજીના ચીરથી ચીરહરણથી પણ વધારે ઘટના થઈ કે ન કહેવાય શિર હરણથી પણ વધારે ઘટના થઈ કે નહીં જો નરેન્દ્ર મોદી એમ સમજતા મારો ગુજરાત છે તો એને આ ઘટનામાં ન એને પગલા લેવા સૂચના આપવી જોઈએ એટલે કહું છું કે કોઈને કઈ પડી નથી એને એવું છે કે હું પ્રજાને હિન્દુ મુસ્લિમ કરીશ ધર્મના નામ ઉપર લઈ જઈશ અને હું મત લઈ લઈશ મારે કોઈ જરૂર નથી કોઈ ખેડૂતોને દેવા માફ કરવાની કોઈને વીજળી મફત આપવાની અને એટલા માટે તો રેવડી રેવડી કરીને શું કામ પ્રધાનમંત્રીએ બોલવું પડ્યું કેમ અત્યાર સુધી બોલતા નતા રેવડી શોર્ટકટ ને તો તમે અત્યાર સુધી શું કર્યું છે તમે કર્યું શું ફ્રી વેક્સિન આપણી આપણો હક છે એ તમે આપી હતી ટીવી ચેનલોમાં છાપામાં તો જાહેરાતો આપી એક એક પેટ્રોલ પંપે ફોટા સહિત આપ્યા હતા એ ભાવ વૈદાન બધા હાથ જોડતા આવ્યા એટલે તમે ફોટો ઉતાર્યો વેક્સિનમાંથી બરાબર તો તમે એટલી જાહેરાતો કરી ઘણા ગદર્ભો એમ કેતા હતા કે દિલ્હી પંજાબની સરકારો જાહેરાત કરી સરકાર બધી સરકારો જાહેરાત કરતી હોય છે એક નથી કરતી હોતી અને તમારા આકાશ્રીને પૂછજો બે હજાર સત્તરમાં માં તો ભાજપ ગૂગલથી પણ સર્ચ તમે મોટી કંપનીઓ છે ને એના પણ વધારે જાહેરાતો ભાજપે આપી એટલા માટે કહી રહ્યો છું કે મારું લોય ઉકળી રહ્યું છે એ બાળકને આજે તો મિત્રો હું અહિંસામાં માનું છું બાકી બીજા દિવસનું સૂરજનું ઉગવા દઈએ હા આજે પણ અમારી ખુમારી એવી નેવી છે આજે પણ એવી નેવી ખુમારી છે અને ભાજપના નેતાઓને ચેતવણી આપું છું કે આ બાળકના બાળકને એના મમ્મી પપ્પાને જો ન્યાય ન મળ્યું તો યાદ રાખજો ઈશ્વર પીપર પાન ખરંત હસત કુપરીયા મુજ વિતી તુજ વીતશે ધીરો ખંભાપ પલે તમારી સામે ભગવાન છે એને ઘડી લાવીને ઉભી કરી દેશે યાદ રાખજો તમે આ ચેતવણી છે તમને આનાથી અટક્યાવા વાતો કહું છું આજે ભાસ્કરે ઇન્વેસ્ટિગેટિવ કર્યું તો બસો વિડીયો સમાચાર છે બસો વિડિયો તો એવું તો તમને શું થયું કે એમ બચાવો છો મિત્રો શેર કરજો હું એટલા માટે કહી રહ્યો છું કે સરકાર આવે કે ન આવે મત આપો ન આપો તમારી મરજીની વાત છે તમને યોગ્ય લાગે તમને એમ લાગે ને કે ભાઈ આમ આદમી પાર્ટીને એકવાર મોકો આપવો જોઈએ તો આપજો કોઈ વાંધો નથી પણ જે સત્ય હકીકત છે તો સ્વીકારો એક સાહેબનો નો વિડીયો છે કે આજે વિડીયો હજી પ્લે માર નથી કરવો એમાં એણે એવું કહ્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આ કોંગ્રેસ વાળા હજારે પહોંચાડી દેશે તમે તો ઘરેલું ના સિલિન્ડરના હજાર પહોંચાડી દીધા અને તમે એમ કહો છો કે હજાર પહોંચાડા તો એને જવાબ આપવો જોઈએ કે ન આપવો જોઈએ ચૂંટણીઓ આવે છે એમાં જવાબ આપવો જોઈએ કે ન આપવો જોઈએ તો તમે પોતે એવું કહો છો તો હું ગુજરાતની જનતાને એમ કહું છું કે ગેસના સિલિન્ડરના હજાર ઉપર ભાવ પહોંચાડ્યા તો આગામી ચૂંટણીઓમાં એ મુદ્દે જવાબ આપવો જોઈએ કે ન આપવો જોઈએ ભાજપ પેટ્રોલ ડીઝલના બાસઠ રૂપિયા વિરોધ કરતા વધ્યા તો આપવું જોઈએ એમ છે કે ફ્રીની રેવડી એક બાળક ગરીબ ચાલક હોય ખેડૂત હોય ગરીબ હોય વંચિત હોય શોષિત હોય એના દીકરાને કરોડોપતિના બાપના દીકરાને શિક્ષણ મળે એવું ફ્રી શિક્ષણ આપવું એ રેવડી છે મારે તમને પૂછવું છે એ રેવડી છે કોઈ ગરીબ રિક્ષા ચાલકનો બાળક કલેક્ટર ન બની શકે રિક્ષા ચાલકનો બાળક છે ઈ ઈ ડોક્ટર એન્જિનિયર ન બની શકે કેમ ન બની શકે બની શકે તો એને રેવડી કહેવાય શિક્ષણ તો આપણો અધિકાર છે સાહેબ અચ્છા કોઈને પણ અકસ્માત થાય અને કોઈને માગવું પડે અથવા તો કોન્ટેક્ટ કરવો પડે ધારાસભ્ય સાંસદ સભ્યોને મને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધું તો એ વ્યવસ્થા કહેવાય કેમ એને મફતમાં ત્યાં એક ક્લાસ જે ખાનગી હોસ્પિટલમાં જાય તો ત્યાં એ મફતમાં કેમ ન મળે

અગિયાર આ કેટલી બેંકોમાં રૂપિયા ફ્રોડ ઉઠાવડાવીને ફ્રોડ કરી અને પોતાના મળતીઓમાં ભગાડી દીધા અને ચૂંટણી આને રેવડી કહેવાય આજે તમે જ્યારે બોલો છો ત્યારે એટલું તો ભાન રાખો તમારા પોતાના પ્લેન ખરીદવા છે એક સાહેબ નો વિડીયો છે બે હજાર બાવીસ સુધીમાં કોઈનું કાચું ઘર નહી હોય તમે કેટલાને આપ્યા પાકા મકા વિચાર કરો તમે વિચાર કરજો મારે ત્રણ લાખ રૂપિયા બાકી છે ને બેંક છે એ હરાજી કરે છે મારી જમીનની તો તમે એક ખેડૂતને એટલું પરેશાન કરો છો એનો દેવા માફ કેમ ન કરી શકે અને વિજય માલ્યા ફરે છે મજા કરે છે ચાર્ટર પ્લેનમાં ફરે છે આજે પણ લલિત મોદી બેન શ્રી સુસ્મિતા બેન જોડે આરામ કરે છે ફરે છે તો ઈ રેવડીઓ નથી હા તમે ગજબ તો કરો તમે અહીંયા બે ત્રણ હજાર કરોડ રૂપિયાનો પ્રજાને આપીએ અથવા તો આપવા કોઈ માંગે એને રેવડી કહો છો અને તમે તો લાખો કરોડ રૂપિયા એમને માલે તમારા મિત્રોને આપી દો છો તો રેવડી નથી આજે એનાથી અટકે વાત મિત્રો મારે એક તમે કલ્પના કરજો

જો અહીંયા તમે દલાલી કરતા હોય તો અહીંયા તમે દલાલી નહીં કરતા હોય શું ગેરંટી છે અને એટલા માટે જ એ બધા ઉદ્યોગપતિઓની સંપત્તિઓમાં વધારો થયો ઓફિશિયલી છે થયો કે નથી થયો જો એ થયો તમે એમ કહો છો કે તો મહેનતની કમાણી કરે છે ક્યાં મહેનતની પરસેવો કરવા જાય છે સરકારની નીતિઓના કારણે આ લોકો ઉદ્યોગપતિઓ માલામાલ થયા છે કોઈ મહેનતની નથી તમે વિચાર કરો કે કડિયા કામ કરે છે એની પાસે એ આખો દિવસ મહેનત કરે છે કડિયા કામ કરીને આખો દિવસ મહેનત કરે છે આઠસો નવસો છસો રૂપિયા કમાય છે એના દીકરાને ભણાવી નથી શકતો એને તમે એમ કહો તમને માફત ન અપાય તમે તો મજૂરી કરો અને મહેનત કરો તમે તો શું થઈ જશો અને એક ઉદ્યોગપતિને તમે વીસ વીસ કે પચાસ પચાસ હજાર કરોડ રૂપિયા રાતોરાત તમે આપીને માફ કરી દો છો અને તમે એમ બીજા તમારા ભક્તોને તમે એવું કહો કે એ તો મહેનત કરે છે એવું કહો કે ઉદ્યોગપતિઓ મહેનત કરે છે એની એની બુદ્ધિની કમાણી કરે છે કોઈ બુદ્ધિની નથી આ તો બુદ્ધિ વગરના તમારા ગટકડાઓ છે સો દિવસની રોજગારી પૂરતી મળતી નથી અને એવું નથી કે એને નથી જોતું તમે સાહેબ ગુજરાતમાં કેટલા લોકો ભૂખ્યા મેં કીધું ત્રણ લાખ બાળકો તો કુપોષણનો શિકાર છે હવે પાછા ઘણા દંડડિયા મને સમજાવવા નીકળે કે કુપોષણ તો આટલું હોય પૌષ્ટિક ખોર ને આમ ને તેમ ને એમ તમે એમને સમજાવશો તમારું બાળક કુપોષિત કેમ નથી મંત્રીનો બાળક કુપોષિત કેમ નથી આ બધા મામુ રમાડવાના ધંધા બંધ કરો તમારે મત માંગવા હોય તો એ માંગી લો કે અમે આ જ રીતે ચૂંટણીઓ લડવાના છીએ ગુંડાથી પણ ખોટા તમે ભ્રમિત ફેરવો નહીં આજે ભાજપ વાળા છે એ અરવિંદ કેજરીવાલ દેશ છે આ આમ આદમી પાર્ટી ખાલિસ્તાની પાર્ટી છે એવા તમે દરેક વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ તમે નાખો છો જ્યાં તમારા ભગતડાઓ માની જાય એટલા માટે અને એ બિચારા બુદ્ધિ વગરના છે ગદર્ભ માની જાય તપાસ તો કરો કોણ શું છે આજે પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળી તમે સ્કૂટી ફ્રી આપી યુપીમાં તમે વચન આપ્યું હતું તમે સ્કૂટી નો આપ્યું તમે સ્કૂટી નથી આપતા લક્ઝરી ગાડીઓ નથી આપતા બેઝિક જરૂરિયાતોને આપી છે આમ આદમી પાર્ટી છે આમ આદમી માટે છે ત્રણસો મિનિટ વીજળી ફ્રી કરી ડ્રગ્સ પકડાણો અહીંયાથી થી પંજાબ પોલીસે ગુજરાત પોલીસને ઇનપુટ આપ્યું કે ડ્રગ્સ આવી રહ્યો છે મુંદ્રા પોર્ટ ઉપર હેરોઇન હેરોઈન પકડાવડાયું